કચ્છનું સૌથી મોટું ગણાતું એકલવીર બામણ કાનો રસ્તો કરોડોના ખર્ચે નવો બનાવવા માટે વહીવટી મંજૂરી. વીરેન્દ્રસિંહ જાડેજા અને તેની ટીમના પ્રયત્નો સફળ થયા. હવે જોઈએ ભચાઉ તાલુકાના પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ તાલુકાનો પાણી પ્રશ્ન જે વર્ષોથી ભચાઉ તાલુકાની માંગ હતી તે એકલવીર બામણકા રોડ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના સતત રજૂઆત અને મહેનતના કારણે જે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ અને ભાજપ પ્રદેશના પ્રમુખ સી આર પાટિલની સૂચનાથી રૂપિયા 126.40 કરોડ રૂપિયાની માતબર રકમની વહીવટી મંજૂરી મળતા ભારે આનંદની લાગણી વ્યાપી છે. ખાસ કરીને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના ખૂબ જ સક્રિય પ્રયાસથી આ સફળતા મળી છે. રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, ભચાઉ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય નરેન્દ્રદાન રૌદાન ગઢવી, રૂપેશભાઈ આહિર, રાજુભાઈ જાડેજા, યુવા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, સરહદ ડેરીના ડાયરેક્ટર નારાયણભાઈ આહિર, સરપંચ રામદેવસિંહ જાડેજા, અર્જણભાઈ રબારી, ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢા પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.